तो वडोदरा कोर्पोरेशन में 2016 में थयेली क्लार्क की भर्ती में कौभाड़ की आशंका सेवाई रही है। 140 बैठकों माटे कोर्पोरेशन ने मळी हती 40,000 अरजीओ। सिलेक्ट थयेला तमाम उम्मेदवारों सौराष्ट्र युनिवर्सिटी उम्मेदवारों होवानुं जाणवा मळी रह्युं छे। वडोदरानो एक पण उम्मेदवार सिलेक्ट न थता आ भांडो फूट्यो छे। खुद मेयरे पण भर्ती कौभाड़ ने लईने आश्चर्य व्यक्त कर्युं छे। मेयरे तपासना आदेश पण आप्या छे। તો આ સાથે TV9 સંવાદદાતા અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિત, કોર્પોરેશનમાં ભરતી કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, વડોદરાના વિદ્યાર્થીઓ પરીક્ષાર્થીઓ સાથે પક્ષપાત કે આમાં કોઈ મોટું કૌભાંડ આચરાયું હોવાની આશંકા સેવાઈ છે? શિવાની, ચોક્કસથી કહી શકાય કે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયાનો આખો જે મામલો છે, હજુ તો આ મામલાની સાય પણ સુકાઈ નથી। હજુ સુધી તો તપાસ તો ધમધમાટ માત્ર શરૂ થયો છે। તેવા સંજોગોની અંદર વડોદરા કોર્પોરેશનની અંદર વર્ષ 2016માં ક્લાર્કની ભરતી થઈ હતી, ત્યારે આ ભરતીમાં એક મસ્ત મોટું કૌભાંડ થયું હોવાની એક શક્યતા અત્યારે હાલમાં વ્યક્ત કરવામાં આવી છે। ખુદ વડોદરા કોર્પોરેશનના મેયરે પણ એક શંકા વ્યક્ત કરી છે કે જ્યારે 140 લોકોની ભરતી કરવામાં આવતી હોય અને તેની સામે 40,000 અરજીઓ મળતી હોય અને આ તમામ જે લાભાર્થીઓ 140 એમાંથી એક પણ MS યુનિવર્સિટીનો વિદ્યાર્થી ના નીકળે અથવા તો તે નોકરી ના લાગે, તો સૌથી મોટા સવાલ એ ઉઠી રહ્યા છે કે આવી ભરતીમાં ક્યાંક ને ક્યાંક દાડમાં કંઈ કાઢું હશે। આપણી સાથે વિપક્ષના નેતા ચિરાગભાઈ ઝવેરી છે, તેમની સાથે વાત કરીએ। ચિરાગભાઈ, પ્રથમ દ્રષ્ટિએ આખી જે વિગત આપણે મળી છે, શું વિગત છે અને શું લાગી રહ્યું છે કે આમાં કોઈ રાજકીય પીઠબળ વગર આ પ્રકારનું કૌભાંડ શક્ય જ નથી? ચોક્કસ વાત સાચી છે કે જે 142 ક્લાર્કની ભરતીનું કૌભાંડ થઈ છે, એમાં રાજકીય પીઠબળથી જ ભરતીઓ થઈ છે। મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે GTU દ્વારા જે આ ભરતી કરવામાં આવી એમાં 48,000 જેટલા એપ્લિકન્ટોએ અરજી કરી હતી। 38,000 લોકોને ઇન્ટરવ્યૂ માટે લિખિત પરીક્ષામાં બોલાવાયેલા અને તમામે તમામ જે સિલેક્ટ થયા એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે। શું વડોદરા શહેરની MS યુનિવર્સિટી, જેનું વિશ્વમાં નામ છે અને વડોદરા શહેરનો એક પણ યુવાન જો આને લાયકાત નામ ના ધરાવતો હોય, એ ખરેખર વડોદરા શહેરનું અપમાન છે, સર સયાજીરાવનું અપમાન છે કે વડોદરા શહેરની યુનિવર્સિટીનું તો વિશ્વવિખ્યાત નામ છે, ત્યારે આની અંદર કોઈ રાજકીય મોટું પીઠબળ છે અને ચોક્કસ મોટી લેતી દેતી થઈને આ ભરતી કરવામાં આવી છે અને એટલે જ અમે તપાસ માંગી છે। શું આપને લાગે છે કે વડોદરા કોર્પોરેશનના પાછલા 25-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને તેમના જ રાજમાં આ પ્રકારની ભરતીનું કૌભાંડ, એક તરફ ગુજરાતમાં લોક રક્ષક દળની ભરતીનું કૌભાંડ, બીજી તરફ ક્લાર્કની ભરતીનું કૌભાંડ, શું સૂચવે છે? આ બંનેમાં કોઈ સામ્યતા ભાજપ જ છે? બિલકુલ, તમે જોયું હશે કે લોક રક્ષકમાં બી જે ધરપકડો થઈ એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ધરપકડ થઈ છે, એમના પક્ષે એમને સસ્પેન્ડ કરવા પડ્યા છે, એટલે પુરવાર થઈ ગયું છે। એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો બેફામ બની ગયા છે, અભિમાનમાં રાચી રહ્યા છે અને મનમાની કરી ગુજરાતના યુવાનો, શિક્ષિત યુવાનોને અન્યાય કરી રહ્યા છે, એવો અમારો સ્પષ્ટ આક્ષેપ છે। તમને લાગે છે કે તપાસ થાય તો વડોદરા ભાજપના નેતાઓના પણ ક્લાર્કની ભરતીમાં નામો ખુલી શકે છે? ચોક્કસ, સત્તાધારી પક્ષના લોકોના જ નામ આવે, કારણ કે વિરોધ પક્ષને આ લોકો લોકશાહીમાં ખૂન કરતા હોય એ રીતે ગણતા નથી હોતા અને મનમાની કરે છે, એ આ ઉત્તમ નમૂનો છે। બિલકુલ શિવાની, એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે વડોદરા કોર્પોરેશનની અંદર ક્લાર્કની 2016માં જે ભરતી થઈ હતી, પ્રાથમિક દ્રષ્ટિએ જ આખી આ ભરતી ક્યાંક ને ક્યાંક કૌભાંડનું બીજું નામ હોય એવું લાગી રહ્યું છે। મેયરે ખુદે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને કમિશનરને તપાસના આદેશ આપ્યા છે। પોલીસ અધિકારીઓને પણ તમામ પ્રકારની વિગત આપી દેવામાં આવી છે। હવે જોવાનું એ રહે છે કે લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીકનું જે કૌભાંડ છે, ત્યારબાદ ગુજરાતનું આ બીજું કૌભાંડ બને છે કે કેમ? શિવાની, બિલકુલ, અમે જોડા માટે આભાર। તો અત્યારે બીજા એક કૌભાંડની આશંકા સેવાઈ રહી છે, કારણ કે સતત પરીક્ષાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પરીક્ષાર્થીઓ હતા તેઓની જ ભરતી કરવામાં આવી છે। ખુદ વડોદરાના મેયરે પણ આ ભરતી કૌભાંડને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું, કારણ કે વડોદરાના એક પણ પરીક્ષાર્થીનો સમાવેશ આ ભરતીમાં નથી કરાયો। એક જ યુનિવર્સિટીમાંથી કે એક જ એરિયામાંથી બધા ક્લાર્કના એક્ઝામમાં સિલેક્ટ થયા તો એવું કેમ બન્યું? બીજા બધા શહેરોમાં વડોદરા છે, સુરત છે, આજુબાજુના અમદાવાદ છે, તો એ બધા શહેરોમાંથી કેમ કોઈ સિલેક્ટ ના થયું એ અમારો પ્રશ્ન હતો। અને એટલે એવું લાગે છે કે એમાં બી જોઈ લેવું પડે કે શું અને કેવી રીતે પ્રોસિજર થઈ હતી અને 142ના બદલામાં જે 40,000 જેટલી અરજીઓ આવી, તો હંમેશા જ્યારે વધારે અરજી આવે છે ત્યારે એવું કરવામાં આવે છે કે ઓનલાઈન પરીક્ષા અને ત્યાર પછી માનો કે 142 છે તો ભાઈ 14,000 જેટલા કે જે કંઈક એના ગુણાકાર પ્રમાણે લેવા હોય ને એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવતો હોય છે।
અને બેના માર્ક કમ્બાઈન કરીને કરવામાં આવતા છે. તો આ વખતે એવી રીતના નોર્મ્સ કેવી રીતે નક્કી થયા એને માટે તપાસ કરવાનું છે. નવી તો લાગે જ ને ભાઈ, આપણે તો એજ્યુકેશનલ હબ છે, એમએસ યુનિવર્સિટી તો આટલી જાણીતી યુનિવર્સિટી છે, તો પછી એમાં કેમ આવું થયું એટલે જ પ્રશ્નાર્થ ઉદભવ્યો. ડિપાર્ટમેન્ટલી સોંપ્યું છે કે ભાઈ કેટલી એપ્લિકેશન આવી હતી, કેવી રીતે આવી હતી, આ રીતે એક્ઝામ આવી, તો આપણે એને માટે એવો કેમ ના વિચાર કર્યો કે એનું ઇન્ટરવ્યુ પણ સાથે લઈએ, અને આ કેમ થયું? પ્રથમ દ્રષ્ટિએ લાગે છે કે ગડબડ છે. ભાઈ જો, ઇન્વેસ્ટિગેશન વગર કશી ખબર ના પડે, આપણી ધારણા મુજબ નથી ચાલતું. વી હેવ ટુ હેવ ઇન્વેસ્ટિગેશન એન્ડ પ્રૂફ. માહિતી આપણી સામે છે, એ કંઈક ને કંઈક શંકા ઉપજવા માંડી છે. શંકા તો ઉપજે જ ને, તમે મારી બદલે હો તો તમને પણ વિચાર આવે કે આવું કેમ થયું, આપણા શેર માટે આવું કેમ થયું, એવો કોઈ પણ વ્યક્તિને વિચાર આવી શકે. માનો છો કે યોગ્ય તપાસ થશે? આમાં પ્રયત્ન કરીશું.